नमस्कार मित्रों, आज आपणे गुजरातना विविध मेळाઓ વિશે જોઈશું। तो गुजरात में वर्ष दरमियान नाना मोटा मळीने कुल 1521 मेळાઓ ભરાય છે। तो सौ प्रथम જોઈશું શામળાજીનો મેળો। तो શામળાજીનો મેળો નવેમ્બર મહિનાની આસપાસ લગભગ 3 અઠવાડિયા સુધી ચાલે છે। કાર્તિક પૂર્ણિમા એ મેળાનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે। આ મેળો ગુજરાત અને રાજસ્થાનની સીમારેખા સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના મેસો નદીના કિનારે પવિત્ર યાત્રાધામ શામળાજી આવેલું છે ત્યાં ભરાય છે। અને વિશેષતા જોઈશું તો આદિવાસીઓમાં ભીલ સમુદાયને શામળાજીની શક્તિઓમાં અવિશ્વસનીય શ્રદ્ધા છે, જેમને તેઓ પ્રેમથી કાલિયો દેવ એટલે કે ડાર્ક ડિવાઇનિટી તરીકે ઓળખે છે। આ મેળામાં પશુઓની આપલે થાય છે અને આ મેળામાં આદુ, શેરડી અને હળદરનું ધૂમ વેચાણ થાય છે। હવે જોઈશું વૌઠાનો મેળો। તો વૌઠાનો મેળો કાર્તિક મહિનાની કાર્તિકી સુદ પૂર્ણિમા દરમિયાન યોજાય છે, જે લગભગ નવેમ્બર મહિનાને અનુરૂપ છે। આ મેળો 5 દિવસ સુધી ચાલે છે। તો આ મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાથી 8 કિલોમીટર દૂર આવેલ વૌઠા ગામે ભરાય છે। આ મેળાની વિશેષતા જોઈશું તો આ મેળો યોજાય છે ત્યાં સાબરમતી અને ભાત્રક એમ બે મુખ્ય નદીઓ જ મળે છે, પરંતુ એ પૂર્વ સાબરમતી નદીમાં હાથમતી નદી અને ભાત્રક નદીને ખારી, મેસો, માંજમ અને શેરડી નદીઓ મળે છે। આમ બધી નદીઓ મળી 7 નદીઓનો સંગમ થાય છે। ધોળકા મહાભારતનું વિરાટનગર હોવાનું પણ માનવામાં આવે છે, જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસ ગાળ્યો હતો। રંગો અને તેજસ્વી શણગારથી સજ્જ હજારો ગધેડા તેમજ સેંકડો ઊંટો અહીં ગુજરાતના સૌથી મોટા પશુ મેળા માટે લાવવામાં આવે છે અને ગધેડા અને ઊંટોનો ખરીદ અને વેચાણ થાય છે। આ મેળાને મિની પુષ્કર મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે જોઈશું સિદ્ધ પૂનમ મેળો। તો આ મેળો દર વર્ષે કાર્તિક પૂનમે કાર્તિકનો મેળો ભરાય છે। તો ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલ સિદ્ધપુર શહેરમાં આ મેળો ભરાય છે અને આ મેળો સરસ્વતી નદીના કિનારે ભરાય છે। તો વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે, જે કાર્તક માસમાં 11 થી પૂનમ સુધી વર્ષમાં 1 જ વાર ખુલતું હોવાથી લોકો ભગવાન કાર્તિકેયના દર્શન કરવા અને મેળો માલવા આવે છે। સિદ્ધપુરને ગુજરાતના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે। પૌરાણિક વાયકા મુજબ 14મી રાત્રિએ દર કલાકે મોક્ષ પીપળો, સરસ્વતી નદી તટે ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે। આ મેળા માટે લાખો ભાવિકો સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ માટે આવે છે। આ મેળામાં ઊંટો અને અશ્વોની લેવેચ માટે અલગ બજાર ભરાય છે અને આ મેળામાં શેરડીનું ખૂબ જ વેચાણ થતું હોવાથી આ મેળાને શેરડીયો મેળો પણ કહેવાય છે। હવે જોઈશું ભવનાથનો મેળો। તો ભવનાથનો મેળો મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મહાવદ 11મી અમાવસ્યા સુધી મહાદેવના સાનિધ્યમાં ભરાય છે। તો ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલ ગરવા ગિરનારની ગોદ ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આ મેળો યોજાય છે। વિશેષતા જોઈશું તો ભવનાથના આ મેળામાં 11મી મહાશિવરાત્રિ સુધી ભારતભરમાંથી સાધુ સંતો અને અલૌકિક મૂર્તિઓ તેમજ ગિરનારની ગુફામાં તપ કરતા સાધુઓ અને દિગંબર નાગા બાવા સાધુઓ પોતાના નમી પંચનાથ અખાડામાં પધારે છે। રવેડી ગિરનાર ક્ષેત્રના માર્ગ, દામોદર કુંડ વગેરે સ્થળે પરિક્રમા કરી ભવનાથ મંદિરે રાત્રે 12 કલાકે પહોંચતા સાધુઓ અને દિગંબર બાવાઓ કડકડતી ઠંડીમાં હર હર મહાદેવના નારા સાથે મૃગીકુંડમાં મહાસ્નાન કરે છે। ધાર્મિક નિયમિત પરંપરા મુજબ પ્રથમ અખાડાના સાધુઓ સ્નાન કરે છે, ત્યારબાદ બીજા સ્નાન કરે છે। દંતકથા મુજબ મૃગીકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે। હવે જોઈશું સોમનાથનો મેળો।
તો કાર્તક માસની 13, 14 અને પૂનમની પરંપરા મુજબ ભાતીગળ મેળો ભરાય છે. તો ક્યારે ભરાય છે તે ક્યાં ભરાય છે તે જોઈશું. તો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં આ મેળો ભરાય છે. સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ એ ભારતના 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ મંદિરની ખાસિયત એ છે કે કાર્તિક પૂર્ણિમાની મધરાતે આકાશનો ચંદ્ર અને શિવલિંગ બંને એક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી પર ના ઉતરે હોય એવું લાગે છે. ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ સોમનાથનો આ લોકમેળો શરૂ થાય છે. હવે જોઈશું ગોળ ગધેડાનો મેળો. તો હોળી પછીના 5મા, 7મા કે 12મા દિવસે આ ગોળ ગધેડાનો મેળો ભરાય છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં ગોળ ગધેડાનો મેળો યોજાય છે. આ મેળાની વિશેષતા જોઈશું તો મેદાનની મધ્યમાં 20-25 ફૂટ ઊંચો લાકડાનો સ્તંભ ઊભો કરવામાં આવે છે. તે થોભલાની ટોચમાં ગોળની પોટલીઓ લટકાવવામાં આવે છે. આ સ્તંભની આજુબાજુ યુવાન કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ગીત ગાતી ગોળાકાર નૃત્ય કરતી હોય છે. 2-3 જુવાંડાઓ કન્યાઓના આ ટોળાની વચમાં જઈને સ્તંભ પર ચડે છે. થાંભલે ચડનાર યુવાન પેલી યુવતીઓની સોટીઓનો વડે માર ખાતા ખાતા સડસડાટ થાંભલા પર ચડી જાય છે. થાંભલાની ટોચ પર બાંધેલ ગોળની પોટલી હાંસિલ કરી પોતે થોડો ગોળ ખાય છે અને ગોળની ગાંગડીઓ ચારે બાજુ ઉડાડે છે. વિજેતા બનનાર યુવાન ગધેડા જેવો માર ખાઈને નીચે નૃત્ય કરતી મનપસંદ યુવતી સાથે લગ્ન કરી શકે છે. આ મેળામાં જુવાન ગોળ મેળવવા માટે ગધેડા જેવો માર ખાય છે. આથી આ મેળાને ગોળ ગધેડાનો મેળો કહેવામાં આવે છે. હવે જોઈશું ડાકોરનો મેળો. તો ફાગણી પૂનમના દિવસે ભગવાન રણછોડરાયજીનો ડાકોરનો આ મેળો યોજાય છે. ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર શહેરમાં આ મેળો ભરાય છે. વિશેષતા જોઈશું તો ડાકોરનું રણછોડરાયજીનું હાલનું મંદિર ઈસવીસન 1772માં 1,00,000 રૂપિયાના ખર્ચે શ્રી ગોપાલ જગન્નાથ તંબેવેકરે બંધાવ્યું હતું. તેમાં 12 રાશિ પ્રમાણે દરેક બાજુએ 12 પગથિયા છે, 8 ગુંબજ અને 24 મિનારા છે. ઊંચામાં ઊંચો મિનારો 90 ફૂટનો છે. તેના 24 મિનારા સોનાના વર્ગથી મઢેલા છે. તેમાં કાળા રેતાળ પથ્થરની 3.25 ફૂટ ઊંચી અને 1.5 ફૂટ પહોળી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા છે. ભગવાન રણછોડરાયજીનું મંદિર ત્યાં પણ આવેલું છે. હવે જોઈશું તરણેતરનો મેળો. તો ભાદરવા સુદ 3, 4 અને 5 એટલે કે ઋષિ પંચમીના દિવસે આમ 3 દિવસે આ મેળો ભરાય છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવની પવિત્ર જગ્યાએ આ મેળો ભરાય છે. આ મેળામાં ભરેલા બટનિયા મૂર્તિ, આંબલા અને ફૂમતાથી શણગારેલી ક્ષત્રિયો આકર્ષણનું કેન્દ્ર છે. ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરીને તેમને 1001 કમળના પુષ્પો ચડાવ્યા હતા. મૂર્તિ પર પુષ્પો ચડાવવાના હતા ત્યારે મૂર્તિ પર પુષ્પો ચડાવતા 1000 કમળ થાય અને 1 કમળ ખૂટ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું નેત્ર શિવજી ઉપર ચઢાવ્યું. આથી ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. હવે જોઈશું પલ્લીનો મેળો. તો આસો સુદ 9મા દિવસે શ્રી વરદાયની માતાજીનો પલ્લીનો મેળો ભરાય છે. તો ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયની માતાજીનું દેવસ્થાન આવેલું છે, ત્યાં આ મેળો ભરાય છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્ર પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરતા શ્રી વરદાયની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોઘ દિવ્ય અસ્ત્ર આપ્યું.
લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આ જ બાણથી અજય રાવણનો વધ કર્યો. વરદાયની માતાજીની પલ્લી દરમિયાન પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની પરંપરા આજે પણ યથાવત છે. અંદાજે આ પલ્લી પર 4 લાખ કિલો ઘીનો અભિષેક થાય છે. પલ્લી પરના આ ઘીની વિશેષતા એ છે કે આ ઘીનો ડાઘ કપડાં પર રહેતો નથી. હવે જોઈશું અંબાજીનો મેળો. તો અંબાજીનો મેળો વર્ષમાં 4 વાર યોજાય છે. કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે આ મેળો ભરાય છે. બધા મેળા પ્રસિદ્ધ હોવા છતાં ભાદરવી પૂનમનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ અંબાજી યાત્રાધામમાં આ મેળો ભરાય છે. વિશ્વના 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે અંબાજી. અહીં અંબાજીના ગબ્બર પર દેવી સતીનું હૃદય આરાસુ ટેકરી પર પડ્યું હતું. કહેવાય છે કે અંબાએ શક્તિનું રૂપ ધારણ કર્યું. 9 દિવસ અને 9 રાત્રિના યુદ્ધ પછી મહિષાસુરનો વધ કર્યો. રાક્ષસોનો વધ કર્યો તે દિવસે માં અંબાએ ગબ્બરના ગોખમાં જ પોતાનું સ્થાનક બનાવ્યું હતું. હવે જોઈશું નકળંગનો મેળો. તો ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયા કિનારે આવેલ નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે. ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના કોળિયા ગામે નકળંગ મહાદેવનો મેળો ભરાય છે. ભાવનગરના મહારાજાઓના કુળ દ્વારા ધ્વજ ફરકાવીને મંદિર ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે. આ ધ્વજ 364 દિવસ સુધી ચાલુ છે અને તે પછીના મંદિરના તહેવાર દરમિયાન જ બદલાશે. અને રેકોર્ડ્સ માટે ધ્વજ ક્યારેય નીચે ઉતારાતો ન હતો અથવા ભરતીથી ધોવાતો નથી. એવું કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવોને શિવલિંગ રૂપે દર્શન આપીને કલંક મુક્ત કર્યા હતા. અહીં પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી હતી. હવે જોઈશું બહુચરાજીનો મેળો. તો ચૈત્રી સુદ પૂનમના દિવસે શ્રી બહુચર માતાજીનો બહુ મોટો મેળો ભરાય છે. ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ શ્રી બહુચરાજી માતાજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાં આ મેળો ભરાય છે. મેળાની શરૂઆત પૂનમના દિવસે શ્રી બહુચર માતાજીની સવારની આરતીથી થાય છે. સાંજની સંધ્યા આરતી બાદ રાત્રે 9:30 વાગે માતાજીની પાલખી બહુચરાજી મંદિરથી નીકળી શંકરપુર મંદિરે જાય છે. ત્યાંથી રાત્રે 2 વાગે બહુચરાજી મંદિર પરત ફરી આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે. બહુચરાજી વ્યંઢળ સમાજની ગુરુગાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાને કારણે ચૈત્રી પૂનમના મેળામાં ભારતભરના વ્યંઢળો ઉમટી પડે છે. માં બહુચર ઘણી બધી જ્ઞાતિઓની કુળદેવી હોવાનું મનાય છે. હિન્દુ ધર્મના 16 સંસ્કારમાં એક એવી ચૌલ ક્રિયા એટલે કે બાબરીની વિધિ માટે દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે. બહુચરાજી ગુજરાતના 3 શક્તિપીઠમાંનું એક સિદ્ધ શક્તિપીઠ છે. અહીં માતા પાર્વતીનો હાથ પડેલો હોય એમ મનાય છે. હવે જોઈશું માધવપુરનો મેળો. તો અહીં માધવપુરમાં ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભક્તિ કીર્તનનો 5 દિવસનો માધવપુરનો મેળો ભરાય છે, જે ચૈત્ર સુદ 13ના દિવસે પૂર્ણ થાય છે. કહેવાય છે કે આ મેળાની શરૂઆત લગભગ 13મી સદીની આસપાસ થઈ હશે. ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં આવેલ દરિયાકાંઠાનું માધવપુર ગેડ ગામમાં આ મેળો ભરાય છે. માધવપુર ગેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્ન પ્રસંગની સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ વિદર્ભના રાજકુમારી રુક્ષ્મણીનું ગર્ભા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના દિવસે ભરાતા ભવનાથના મેળામાંથી અપહરણ કરી શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવે. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા. ત્યાર પછી તેમની યાદમાં દર વર્ષે અહીં ભારતીય શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશ વિદેશથી દરેક જ્ઞાતિના લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રના લોકો આ મેળામાં આવતા હોવાથી દરેક પ્રદેશના પોશાકો, ભાષા, રીત રિવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. આ લગ્ન પ્રસંગની ઉજવણી બધા જ લોકો સાથે રહીને કરે છે.
હવે જોઈશું ચિત્ર વિચિત્રનો મેળો. તો હોળી પછીના 14મા દિવસે એટલે કે ફાગણ વદ 14મા દિવસે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. આ મેળો પણ હોળી પછી સાબરકાંઠા જિલ્લાના ગુણ ભાખરી ગામે ભરાય છે. આ મેળો સાબરકાંઠા અને રાજસ્થાનની સીમા પરના ભીલ એટલે કે ગરાસિયા આદિવાસીઓની સમૂહમાં એકઠા થવા માટેનો મેળો છે, જેમાં નૃત્ય અને ધાર્મિક માન્યતાનો સમન્વય જોવા મળે છે. ચિત્ર વિચિત્રનું નામ મહાભારત કાળથી જાણીતું છે. બંને શાંતનુ રાજાના સંતાનો હતા અને ચામડીના રોગથી પીડાતા હતા. આ જગ્યાએ સાબરમતી નદીમાં સ્નાન કરી ચિત્ર વિચિત્રએ પોતાના રોગમાંથી મુક્તિ મેળવી હોવાનું પ્રચલિત માન્યતા છે. આ મેળામાં આમ તો સ્નાનનો મહિમા છે, જે હોળી બાદ કરવામાં આવે છે. સામૂહિક સ્નાન એ ભારતીય પરંપરાનું આગવું સામાજિક લક્ષણ છે, જે સૌથી પ્રાચીન સિંધુ સભ્યતામાં પણ જોવા મળે છે. હવે જોઈશું ડાંગ દરબારનો મેળો. તો ફાગણ સુદ પૂનમના એટલે કે હોળીના દિવસે આ મેળો ભરાય છે. સાપુતારા પહાડોમાં ડાંગ જિલ્લાના આહવામાં ડાંગ દરબારનો મેળો ભરાય છે. તો આની વિશેષતા એ છે કે આહવાની આજુબાજુના ગામના લોકો આદિવાસીઓ આ 7 દિવસની અવધિ માટે ચાલતા એકત્ર થાય છે. આ દરબાર તેમની ફરિયાદ સાંભળીને તેનો નિકાલ કરે છે. આ મેળાની શરૂઆત બ્રિટિશ શાસન વખતે થઈ હતી. હવે જોઈશું ઐઠોરનો મેળો. તો દર વર્ષે ચૈત્ર માસની સુદ 3 થી 5 સુધી ગણપતિ દાદાનો આ મેળો ભરાય છે. તો ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના પુષ્પાવતી નદીના કાંઠે આવેલ ઐઠોર ગામમાં રેણુંમાંથી બનેલ ડાભી સૂંઠવાળા ગણપતિ દાદાનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં આ મેળો ભરાય છે. સુકન ફળનો વરતારો કાઢવા માટે આ મેળો ખૂબ પ્રખ્યાત છે. આ એની વિશેષતા છે. હવે જોઈશું પાલોદરનો મેળો. તો હોળી પછીના 11મા અને 12મા દિવસે જોગણીમાંનો આ મેળો ભરાય છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલ પાલોદર ગામમાં આ મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે આગામી ચોમાસાના વરસાદની અને આખા વર્ષમાં કૃષિ વિશે આગાહી કરવામાં આવે છે. હવે જોઈશું અનાથોની માતાનો મેળો. તો આ મેળો દર વર્ષે દિવાળીના દિવસે ભરાય છે અને ગુજરાતના આણંદ જિલ્લાના ખંભરોજ મુકામે લગભગ 70 વર્ષથી આ મેળો ભરાય છે. હવે જોઈશું મીરાદાતાનો મેળો. તો ઇસ્લામિક કેલેન્ડર વર્ષ પ્રમાણે રબજ માસની તારીખ 16 થી 22 સુધી આ મેળો યોજાય છે. આ મેળો ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે ભરાય છે. તો નમસ્કાર મિત્રો, હવે વધુ વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.